સુરતના કાપડ માર્કેટમાં મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા કાપડના ગોડાઉનમાં વેપારી કર્મચારી પર હુમલો થયો કાપડના ગોડાઉનમાં વેપારીને કર્મચારી પર હુમલાની ઘટના બની છે પ્લાસ્ટિકના પાઇપ અને ખુરશી વડે પીટાઈ કરવામાં આવી હુમલો કરવામાં આવ્યો અને હુમલા બાદ કાપડના ગોડાઉનમાં તોડફોડ પણ કરવામાં આવી હુમલો અને તોડફોડ કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સલાબતપુરા પોલીસે મહિલાઓ સહિત કુલ નવ લોકો સામે ગુનો નોંધ્યો છે તો હુમલાની ઘટનાના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તોડફોડ કરવામાં આવી હતી હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો ત્યાર સુધી નવ લોકો સામે ગુનો નોંધાયો છે કાપડ બજારમાં મારામારીના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે વેપારી અને કર્મચારી પર હુમલાની ઘટના અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો વસ્ત્રાલમાં આવેલા નર્મદા અપાર્ટમેન્ટના સિક્યુરિટી કેબિનમાં એકાએક આગ ફાટી નીકળી અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી આગના બનાવમાં બે વ્યક્તિઓ દાજી જતા બંનેની સારવાર માટે ખસેડાયા છે તો આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં માંગી અમદાવાદમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી છે તો દસ થી બાર દિવસની બાળકી કોઈ ત્યજી ગયું છે મંદિરના મૂકીને એક થયો છે છે મણિનગર મામલે તપાસ હાથ ધરી ભાવનગર શહેરના ચિત્રા એરિયામાં આવેલ વાડી વિસ્તારમાં ભરશિયાળે મહિલાઓને પીવાના પાણી માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની મંદગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે પીવાનું પાણી ન મળતા સ્થાનિકો ભારે હાલાકી સહન કરી રહ્યા છે આ વિસ્તારના લોકો છેલ્લા એક મહિનાથી પાણી માટે ટળવળી રહ્યા છે તો બીજી તરફ શહેરના કુંભારવાડા ગોકુળનગરમાં ડ્રેનેજયુક્ત દૂષિત પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે તો તોબા પોકારી ઉઠેલા મહિલાએ જ્યાં શુદ્ધ પાણી આપો તેના પોકાર લગાવીને છાજા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો તો મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને રોષ વ્યક્ત કર્યો હતો તો મનપાના અધિકારીઓનું દૂષિત પાણી નથી અહીંયા ગટરનું કામ છ મહિનાથી ચાલે છે છ મહિનામાં અમે એટલા હેરાન થયા છીએ કે પંદર પંદર દિવસ પાણી આવતું નથી અને અમારે છેટવાડીમાં પાણી ભરવા જવું પડે છે અને એ પાણી અમારે કપડા ધોવામાં વાસણમાં તો ચલાવી લઈએ પણ પીવામાં ચલાવવું પડે છે છે અમારે કેટલા દિવસથી કામ શરૂ પણ પાણી આવતું નથી 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 અને અને સુવિધા મારે કોઈ ધ્યાન આપતું લાઈન તૂટી ગઈ છે પણ સરખું કરવાનું અમે કહીએ છીએ પણ આ પાણી અમારે કેટલી તંગી પડે છે અમે વાપરવાનું તો વાડીમાંથી વાડી વિસ્તારમાંથી લાવીને તો પીવાનું તો આપણે મોડું પાણી કુવાનું હોય તો એ કઈ રીતે પી શકીએ તો પણ અમે એ પીએ છીએ અહીંયા અમારે ગટર લાઈન નું કામ લગભગ છ મહિનાથી ચાલે છે અને લાઈન ઘડીએ ઘડીએ તોડી નાખે છે અને ઘડીક પાછું પંદર દિવસ બંધ કરી દે કામ એટલે પછી અમાર પાણી તો તંગી પડ્યા કરે વહેલી સવારે રાજકોટના ગાર્ડન માં છ